સલામુ અલેકુમ વિદ્યાર્થીઓ, તારીખ 23/2/2021, ધોરણ 3 આસપાસની સ્વાધ્યાય પોથીમાં આપણે પેજ નંબર 76-80 ચલાવીશું, પ્રકરણ 22, ડાબું જમણું। તો ચાલો વિકલ્પની શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ। નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખો। નકશામાં હોસ્પિટલ દર્શાવવા કયો સંકેત વપરાય છે? તો બ, નકશો કોણે ઉપયોગી નથી? ક, કવિને। નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? ડ, ઉત્તર। નકશામાં ઝાડ માટે કયો સંકેત વપરાય છે? બ, નકશામાં આ સંકેત શાના માટે વપરાય છે? તો ડ, બગીચો। નકશામાં ઘર માટે કયો સંકેત વપરાય છે? તો અ। યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોમાંથી ખાલી જગ્યા પૂરો। નકશામાં વિગતો દર્શાવવા માટે ખાલી જગ્યાઓ વપરાય છે, નિશાનીઓ। નકશામાં હોસ્પિટલ કે દવાખાના માટે ખાલી જગ્યા સંકેત વપરાય છે, તો પ્લસનો। પાઠ્યપુસ્તકમાં આપેલા નકશા મુજબ રુચિરાની શાળાની બાજુમાં ખાલી જગ્યા આવેલ છે, તો ઝાડ આવેલ છે। લંબચોરસ સંકેત ખાલી જગ્યા બતાવે છે, તો બસ સ્ટેશન। તમારી શાળા ગામથી ખાલી જગ્યા દિશામાં આવેલી છે, તો પશ્ચિમ દિશામાં આવેલી છે। નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। નકશામાં શાળા માટે ગુણાકાર સંકેત વપરાય છે, શું આવશે? સાચું, નકશામાં નિશાનીઓ દર્શાવવા માટે કાર્ટૂન ચિત્રો વપરાય છે, ખોટું। નકશામાં ફક્ત ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે, સાચું। નકશામાં કૂવો દર્શાવવા માટે આ સંકેત વપરાય છે, ખોટું। નકશામાં ઉત્તર દિશા હંમેશા ઉપરની બાજુ આપવામાં આવે છે, સાચું। બંધ બેસતા જોડકા રચો, વિભાગ અ અને વિભાગ બ। ઘર તો 3 નંબરનું નિશાની આવશે, ઝાડ 4 નંબરની નિશાની આવશે, હોસ્પિટલ એ 5 નંબરની નિશાન આવશે અને કૂવો એ 1 નંબરનું નિશાન આવશે। તમારા વર્ગખંડમાં જુઓ અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તમારી આગળ શું છે? મારી આગળ કારું પાટિયું, ખુરશી અને ટેબલ છે। ડાબી તરફ શું છે? તો મારી ડાબી તરફ વડખંડની બારી છે। કઈ વસ્તુઓ તમારી પાછળ છે? મારી પાછળ પાટલીઓ અને વિદ્યાર્થીઓ તથા તેઓની પાછળ વડખંડની દિવાલ છે। તમે કોની ડાબી બાજુએ બેઠા છો? હું રોશનીની ડાબી બાજુએ બેઠો છું। તમારી જમણી બાજુ કોણ બેઠું છે? મારી જમણી બાજુ રોશન બેઠેલો છે। તમે કોની જમણી બાજુએ બેઠા છો? હું બીનાની જમણી બાજુ બેઠો છું। આ ચિત્રમાં રુચિરા ચિત્રની વચ્ચે છે। રુચિરાની પાછળ પુસ્તક દોરો, એક ફૂલ રુચિરાની જમણી બાજુ દોરો, ખુરશી રુચિરાની ડાબી બાજુ દોરો અને રુચિરાની સામે ઝાડ ચિત્ર દોરો। તમારે દોરવાનું છે વિદ્યાર્થીઓ। ચિત્રમાં સારા શોધો, રુચિરાની ઘરથી આગળ સુધી પહોંચાડો। તો સારા એ આપેલી છે વિદ્યાર્થીઓ, સારા પછી ઝાડ, દુકાન આવશે, પછી હોસ્પિટલ આવશે, ટપાલ કચેરી આવશે, કૂવો આવશે, કૂવા પછી હેન્ડપંપ આવશે, પછી ઘર મકાન આવશે અને મકાનની આગળ જઈએ તો રુચિરાનું ઘર આવશે। તમે જોઈ શકો છો રુચિરાની ઘરથી સારા સુધીનો નકશો જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। રુચિરાના ઘરથી સારા તરફના રસ્તા ઉપર કઈ વસ્તુઓ અને જગ્યાઓ આવે છે તેમના નામ લખો। રુચિરાનું ઘર મકાન, હેન્ડપંપ, ઝાડ, બગીચો, કૂવો, બસ સ્ટેશન, ટપાલ કચેરી, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, દુકાન, ઝાડ અને સારા, આમાંની કઈ જગ્યાઓ
અને વસ્તુઓ રુચિરાની તેની જમણી અને ડાબી બાજુએ છે, તેમ તેની જમણી બાજુ ઝાડ, બગીચો, કૂવો અને ટપાલ કચેરી. રુચિરાનું ઘર ઘર મકાન, હેન્ડપંપ, બસ સ્ટેશન, હોસ્પિટલ અને દુકાન. રુચિરાએ તેના ઘરથી શાળાના રસ્તા ઉપર કેટલા વળાંક લેવાના થાય છે? રુચિરાના તેના ઘરથી શાળાના રસ્તા ઉપર કુલ 5 વળાંક લેવાના હોય છે. રુચિરાનું ઘર, પહેલું નિશાન ઘર મકાન, ઝાડ, ચોથું છે હેન્ડપંપ, પાંચમું બગીચો, છઠ્ઠો કૂવો, પછી બસ સ્ટેશન, ટપાલ કચેરી, હોસ્પિટલ, દુકાન, શાળા. બરાબર છે? તો વિદ્યાર્થીઓ, તમારે પેજ નંબર 76-80 સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. 76-80 અને 76-80 હોમવર્ક તરીકે પણ નોટબુકમાં પણ લખવાનું છે. અલ્લાહ હાફિઝ.